नमस्कार, नर्मदा समाचारमां આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલ તમામ એસઆરપીના જવાનો સાજા થયા। આજે વધુ એક જવાનને સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાંથી રજા અપાઈ। એસઆરપીના 3 જવાનો કોરોના સામે જંગ જીતી। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં કાચબાઓને ઓક્સિજન અર્થે મુકાયેલ મશીનો બંધ। કાચબાના અસ્તિત્વને ટકાવવા મશીન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। झगड़िया भारतीय ट्राइबल पार्टी धारासभ्य छोटू वसावाए मुख्यप्रधान विजय रूपाणी ने पत्र लख्यो। धोरण 7 ना समाज विद्या पाठ्यपुस्तक में आदिवासी शब्द ना स्थाने वनवासी शब्द ना प्रयोग सामे वांधो उठाव्यो। वनवासी शब्द आदिवासी बंधारणीय हित ने नुकसान करते होवानो आक्षेप। भरूच तालुकाना शुक्लतीर्थ गामे थी महाकाय मगर पांजरे पुरायो। मगर ने पकड़वा नर्मदा नदी किनारे गोठवायु हतु पांजरू। अंकलेश्वर नजीक हाईवे पर ट्रके कार ने टक्कर मारता अकस्मात કારમાં સવાર વૃદ્ધની છાતીમાં ડિવાઈડરનો સળિયો આરપાર ઘૂસી ગયો। અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઇનમાં હાંસોટના કતપોર ગામ નજીક ભંગાણ। રસાયણયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી અસ્ટેટથી ઈએસઆઈ હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર। ચોમાસા પહેલા માર્ગ બનાવવામાં આવે તેવી લોકોની માંગ। ભરૂચમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલ તમામ એસઆરપી જવાનો સાજા થયા છે। આજે વધુ એક જવાનને સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ભરૂચમાં કોરોના વાયરસની સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી અંશતઃ કાબૂમાં છે, તો બીજી તરફ દર્દીઓને રિકવરી રેટ પણ ઊંચો જોવા મળી રહ્યો છે। વડોદરા ખાતે ફરજ નિભાવવા ગયેલ વાલિયા રૂપનગર એસઆરપી કેમ્પના જવાન જયંતિલાલ ભૂતને કોરોનાનું સંક્રમણ થયું હતું। આથી તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સાજા થતા આજરોજ રજા આપવામાં આવી છે। હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેઓના ઘરે રવાના કર્યા હતા। ભરૂચ જિલ્લામાં એસઆરપીના 3 જવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા, જે તમામ જવાને કોરોનાને માત આપી છે। તો આ તરફ ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ 37 પોઝિટિવ કેસ પૈકી 3 દર્દીના મોત નિપજ્યા છે, જ્યારે 29 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે। તો જિલ્લામાં 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। બસ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરેનો ઉપયોગ કરે, ભીડભાડ વાળી જગ્યાથી જો દૂર રહે। હવે તમે સારવાર પછી ફરી વખત તમારા કામ પર ચડી જશો? આજે ફરીથી અમે જોબ પર જોઈન્ટ ગવર્નમેન્ટ સર્વિસમાં। અંકલેશ્વરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઇનમાં હાંસોટના કતપોર ગામ નજીક ભંગાણ સર્જાતા રસાયણયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરી તેને હાંસોટના કંટિયાઝાડ નજીક ટ્રીટમેન્ટ કરી દરિયામાં છોડતી લાઇનમાં વારંવાર ભંગાણની ઘટના સર્જાય છે, ત્યારે હાંસોટના કતપોર ગામ નજીક ફરી એકવાર આ લાઇનમાં ભંગાણ પડતા ખેતરમાં રસાયણયુક્ત પાણી ફરી વળ્યું હતું। આ અંગે ખેડૂત દિવ્યેશ પરમારના જણાવ્યા અનુસાર લોકડાઉન પહેલાથી લાઇનમાં લીકેજ થાય છે, તેમ છતાં કંપની દ્વારા સમારકામ કરવામાં આવતું નથી અને તેઓએ નુકસાની વેઠવાનો વારો આવે છે। તો બીજી તરફ કંપની દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે લીકેજ ખેતરની બાજુમાં છે, જોકે તેઓ દ્વારા સમારકામ કરવામાં આવશે। અંકલેશ્વરની પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા લીકેજનું તાકીદે સમારકામ કરવાની માંગ કંપની સમક્ષ કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી અસ્ટેટથી ઈએસઆઈ હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર બનતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી અસ્ટેટથી ઈએસઆઈ હોસ્પિટલ સુધીનો માર્ગ અતિ મહત્વપૂર્ણ રોડ ખખડધજ બની ગયો છે। માર્ગ પર પડેલ મસમોટા ખાડાઓને પગલે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વાહનોની અવરજવરને કારણે માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે। અતિ મહત્વનો રોડ ખખડધજ બનતા લોકો ઉડતી ડસ્ટના પગલે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા ત્વરિત આ માર્ગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે। ઈએસસીસી હોસ્પિટલથી યોગ્ય સ્ટેટ આવવાનો રસ્તો જે છે એ બહુ જ ખરાબ છે, ઓકે? તો જીઆઈડીસીથી અમારી એવી માંગ છે કે અહીંયા વહેલી તકી આ રોડનું કામકાજ થાય અને અહીંયાના વાહનોને ખૂબ જ તકલીફ પડી રહી છે। જે પણ વાહન ચાલકો છે એ રસ્તો બહુ જ ખરાબ લાગે છે। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં કાચબાઓને ઓક્સિજન અર્થે મુકાયેલ મશીનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેરના મધ્યમાં ઐતિહાસિક રતન તળાવ આવેલું છે, જેમાં શિડ્યુલ 1 કક્ષાના મીઠા પાણીમાં રહેતા કાચબા બહોળી સંખ્યામાં રહે છે। જો કે તળાવમાં ગંદકીના કારણે તેમને ઓક્સિજન નહીં મળતા ઘણા કાચબાના મૃત્યુ થયા છે, જેના કારણે અનેકો વખત સ્થાનિક આગેવાનોએ કાચબાઓને બચાવવા અનેક વિરોધ કાર્યક્રમો પણ આપતા વહીવટીતંત્રએ રતન તળાવના વિકાસ માટે અગાઉ 1.34 કરોડ તથા હાલમાં તળાવ શુદ્ધિકરણ માટે 2 કરોડના ખર્ચે પાલિકાએ તળાવની સાફસફાઈ કરીને તેમાં ઓક્સિજન મશીનની પાઇપો મૂકી હતી। જો કે હાલમાં કેટલાય સમયથી મશીનો બંધ હાલતમાં પડ્યા હોવાથી કાચબાઓના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે। સ્થાનિકો દ્વારા વહેલી તકે બંધ મશીનોને ચાલુ કરાય તેવી માંગ કરવામાં આવી છે। કાચબાઓના માટે ઓક્સિજન મશીન જે મૂકવામાં આવેલા એ બંધ છે,
એટલે કે આ જે ગ્રાન્ટો અને પૈસાનો ખર્ચ કદાચ કાગળ પર બતાવવામાં આવતો હોય પણ કામગીરી ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર શૂન્ય છે અને ભ્રષ્ટાચાર કરવામાં ભરૂચ નગરપાલિકા હદ વટાવી ચૂકી છે અને આ ઐતિહાસિક રતન તળાવ એ ભૂતકાળ ના બની જાય અને ઇતિહાસમાં તેનું નામ નીકળી જાય એવી પેરવી જે નગરપાલિકા કરી રહ્યું છે અને રતન તળાવને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। ઝઘડિયાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ધોરણ 7ના સમાજ વિદ્યાના પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દના બદલે વનવાસી શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો છે। ઝઘડિયાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં છોટુ વસાવાએ જણાવ્યું છે કે બંધારણમાં આદિવાસીઓ માટે મૂળ નિવાસી શબ્દ પ્રયોજવામાં આવ્યો છે જોકે કેટલાક સ્થાપિત હિતો દ્વારા છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરવાની શરૂઆત થઈ છે જે આદિવાસીઓના બંધારણીય હિતને નુકસાનકારક છે। ધોરણ 7ના સમાજ વિદ્યાના પાઠ્યપુસ્તકમાં પણ આદિવાસી શબ્દના સ્થાને વનવાસી શબ્દનો પ્રયોગ છે જેને નાબૂદ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। વર્ગભેદ અને વર્ગ વિગ્રહના નિર્માણ માટે આવા શબ્દનો પ્રયોગો રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકારરૂપ બને એ પૂર્વે આદિવાસી શબ્દનો જ પ્રયોગ કરવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીક ટ્રકે કારને ટક્કર મારતા કારમાં બેઠેલા વૃદ્ધની છાતીમાં ડિવાઈડરનો સળિયો ઘૂસી જતા તેઓ ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે। સુરતના 65 વર્ષના વૃદ્ધ અમૃતભાઈ દેસાઈ સિદ્ધપુર પાસે સામાજિક કામ અર્થે ગયા હતા જ્યાંથી નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે કારને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી જેથી કાર સર્વિસ રોડની સાઈડમાં રહેલી પાઇપવાળા ડિવાઈડર સાથે ભટકાઈ હતી। કારમાં બેઠેલ વૃદ્ધ અમૃતભાઈને છાતીના ભાગમાં સળિયો ઘૂસી ગયો હતો અને છાતીની આરપાર નીકળી ગયો હતો જેથી તુરંત જ 108 એમ્બ્યુલન્સમાં છાતીમાં ઘૂસેલા સળિયા સાથે તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની હાલત ગંભીર છે। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામેથી મહાકાય મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં છેલ્લા ઘણા સમયથી મગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ગ્રામજનોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આ પાંજરામાં આજરોજ મહાકાય મગર પુરાઈ ગયો હતો। આ અંગેની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 4 મહિનાનું વીજબિલ અને વિવિધ વેરા સહિત શાળાની પ્રથમ સત્રની ફી બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના તેજપ્રીત સોખી, શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લોકડાઉનના 55 દિવસની જાહેરાતના પગલે વેપાર, રોજગારી અને ધંધા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઈ ગઈ હતી અને લોકોની હાલત કફોડી બની હતી। ત્યારે આવા સમયે માર્ચથી જૂન સુધી વીજબિલ અને પાણી વેરો, મિલકત વેરા, વેપારી વેરો તેમજ ખાનગી શાળાની પ્રથમ ફી માફ કરવા કે સરકાર ફી રકમની સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે। જે છેલ્લા 3 મહિનાથી કોવિડ-19 મહામારી વિશ્વમાં ફેલી અને આપણા દેશમાં પણ ઘણી આ ફેલેલી છે એની અંદર આપણો ગુજરાત પ્રદેશ જેની અંદર અત્યારે હાલમાં જોવા જાઓ તો દેશની અંદર બીજા સ્થાને છે તો આજે અમે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ તરફથી આવેદન આપવામાં આવ્યા જેની અંદર માર્ચથી લઈને જૂન મહિના સુધી 3 મહિનાનું વીજળી બિલ માફ કરવામાં આવે, નાના વેપારીઓ છે એમનો ટેક્સ માફ કરવામાં આવે, રેઝિડેન્શિયલમાં ભરૂચ શહેર હોય કે ભાઈ જિલ્લાના તમામ લોકો એમનો પણ ટેક્સ માફ કરવામાં આવે, ખેડૂતોને જે ધિરાણની અંદર જે તકલીફો પડતી હોય એની અંદર પણ અમે એની માફી માંગવા માટે આવ્યા કે ભાઈ અમને બી ટેક્સ માફ કરો અને આ આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપીએ કે ભાઈ એ સરકારને અમારી રજૂઆત પહોંચાડે કે ભાઈ આ બધા જે ટેક્સીસ છે એ બધા એ ટેક્સીસને માફ કરે અને લોકોની આ કપટ પરિસ્થિતિમાં એમને સહાયરૂપ થાય અને મદદરૂપ થાય। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પ્રથમ દિવસે 148 જેટલી ટિકિટનું કેન્સલેશન કરી રૂપિયા 2.42 લાખનું રિફંડ કરવામાં આવ્યું છે। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોએ પ્રવાસ માટે બુકિંગ કરેલી ટિકિટો લોકડાઉનના કારણે કેન્સલ થતાં રિફંડ આપવા કાઉન્ટર શરૂ થયા છે। સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી એક શિફ્ટ દરમિયાન ફક્ત એક જ વિન્ડો શરૂ કરવામાં આવી છે। લોકડાઉન 4 દરમિયાન રેલવે સ્ટેશન ખાતે કાર્યરત થયેલા રિઝર્વેશન કાઉન્ટર પરથી 412 મુસાફરો પૈકીની 148 જેટલી ટિકિટોનું કેન્સલેશન કરી રિફંડ પરત કરાયું છે જ્યારે માર્ચ, એપ્રિલ અને મે માસમાં રદ થયેલી ટિકિટોનું રિફંડ મુસાફરોને પરત થતાં પ્રથમ દિવસે જ કુલ 2,42,180 રૂપિયાનું મુસાફરોને રિફંડ કરાયું હતું। રિફંડ લેવા આવતા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સની સુવિધા ઊભી કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર લોકડાઉનમાં ચાલુ વર્ષે ગુજરાતના કિસાનોને આપવામાં આવતા વાર્ષિક 3 લાખનું 0% વ્યાજના ધિરાણમાં 31 મેના બદલે 1 માસની મુદત વધારવા, કપાસ, ઘઉં, ચણા, રાયડા અને તુવેરના ટેકાના ભાવે ખરીદીમાં ઝડપ કરવા, તેમજ રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોનો માલ લેવા માટે મંજૂરી આપવા, વેચાયેલ માલના નાણાં ત્વરિત આપવા, ભરૂચ જિલ્લામાં નર્મદા સિંચાઈ કેનાલોનું નેટવર્ક પુનઃ બનાવવા સહિત 10 માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાજ અજીતસિંહ બળવંતસિંહ, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ। આજરોજ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાની અંદર ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ અને સમસ્યાઓના નિકાલ માટે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવાનો પ્રોગ્રામ ઠરાવેલ છે। તો જે નિમિત્તે અત્યારે લોકડાઉનને અંદર ખેડૂતોને પોતાનો માલ વેચવાની ઘણી સમસ્યાઓ છે। પોતાનો માલ આજે નવી સિઝન ઊભી થઈ ગઈ છે, તે છતાંય ખેડૂત આપી શક્યા નથી। ખેડૂતોને પોતાની લોન કન્વર્ટ કરવાની હોય, એમને બાકીના બીજા નાનાઓનો વ્યવહાર બાકી હોય, હાલ ખેડૂતની પરિસ્થિતિ જો એનો માલ ના લેવાય તો બહુ વિખૂટી છે। જેને લઈ તાકીદે સરકારશ્રી દ્વારા ખેડૂતના માલની વેચાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા જે KCC ધિરાણ છે તેને ઓટો કન્વર્ટ કરવામાં આવે તો ખેડૂતને મુશ્કેલીથી બચે। એમાંય 3 લાખમાં સરકારશ્રી વ્યાજ માપ 0% જ આપે છે, તો પછી ઓટો કન્વર્ટ કરે તો ખેડૂતને બહુ શાંતિ થઈ જાય। જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા 4 મહિનાનું વીજ બિલ અને વિવિધ વેરા સહિત શાળાની પ્રથમ સત્રની ફી મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। આજરોજ જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય સંજય સોલંકી અને જંબુસર કોંગ્રેસ સમિતિના આગેવાન પ્રભુભાઈદાસ મકવાણા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લોકડાઉનમાં વેપાર, રોજગારી અને ખેતી પર તેની અસરના પગલે માર્ચથી જૂન સુધી વીજ બિલ અને પાણી વેરો, મિલકત વેરા, વેપારી વેરો તેમજ ખાનગી શાળાની પ્રથમ ફી માફ કરવા કે સરકાર ફી રકમની સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે। લોકડાઉન થવાને કારણે છેલ્લા 3-4 મહિનાથી ખેડૂતોને અને ગ્રામ્ય લોકોને વીજળી બિલમાં માફ થાય, નંબર 2 મધ્યમ વર્ગના ગરીબ લોકોના પાણી વેરા, મિલકત વેરો અને ઉદ્યોગોના વેપારી ધંધાના વેરા માફ થાય। બીજું ખાનગી શાળાની અંદર અને સરકારી શાળાની અંદર પ્રથમ સત્રની ફી માફ થાય એ બાબતે આજે અમે માર્ગદર્શિને આવીને પત્ર આપ્યા છે। જમિયતે ઉલમાએ હિંદ દ્વારા પાલેજ ખાતે કોરોના વોરિયર્સ, પોલીસ અધિકારી અને હોમગાર્ડના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં પોલીસ જવાનો ખડેપગે રહી પરિવારની ચિંતા કર્યા વિના કોરોના મહામારી વચ્ચે પ્રજાની રક્ષા માટે સેવા બજાવી રહ્યા છે। કોરોના વોરિયર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ અને નર્સનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે જમિયતે ઉલમાએ હિંદના સેક્રેટરી અબ્દુલ કયુમ પટેલ દ્વારા પાલેજ પોલીસ મથકના PI સહિતના હોમગાર્ડ, GRDના જવાનોનું સન્માન કરાવવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં જમિયતે ઉલમાએ હિંદના આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ પોતાના ઘરોમાં ઇબાદતો કરી અને પાલેજના પોલીસ તંત્ર અને પોલીસ અધિકારીએ અને પોલીસ મિત્રોએ ખૂબ સારો સંયમ અને સહકાર દર્શાવ્યો અને લોકોને પોતાના ધર્મના પાલન સાથે લોકડાઉનના કડક નિયમોનું પણ પાલન કરવામાં વિવેક જાળવ્યો। એ વિવેક જાળવવા બદલ, સંયમ જાળવવા બદલ, પ્રજાને મિત્ર તરીકે વર્તાવવા બદલ એમને અભિનંદન આપતો એક પ્રજા તરફથી એમનો અભિનંદન કરતો એક કાર્યક્રમ નાનો રાખ્યો હતો। અંકલેશ્વર શહેર પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ પાસે જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પડ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે સુરતી ભાગોળ સ્થિત વાવ પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી રોકડા મળી કુલ 3000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે સુરતી ભાગોળ વાવ નજીક રહેતા અનિલ મેનન, અલ્પેશ વસાવા, શૈલેષ વસાવા સહિત 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શાકભાજી વિક્રેતાઓને માસ્ક અને હેન્ડગ્લોવ્સનું વિતરણ કરવામાં આવ્યું। કોરોના મહામારી વચ્ચે મંગળવારના રોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળોએ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયા અને વિક્રેતાઓને શહેર પોલીસ દ્વારા હેન્ડગ્લોવ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ શાકભાજી વિક્રેતાઓને માસ્ક અને ગ્લોવ્સનું વિતરણ કરી ફરજિયાત માસ્ક અને ગ્લોવ્સનું પહેરીને જ શાકભાજીનું વેચાણ કરવા અપીલ કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાને શાકભાજીના ફેરિયાઓનું ફરી એકવાર મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું।
અંકલેશ્વરમાં શાકભાજીના ફેરિયાઓ થકી કોરોના સંક્રમિતો નહીં વધે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ શાકભાજીના ફેરિયાઓને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જે બાદ ફરી સાવચેતીના ભાગરૂપે પ્રજાજનોએ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાને શાકભાજીના ફેરિયાઓનું ફરી એકવાર મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું અને શાકભાજી વિક્રેતાઓને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ અલનૂર રેસિડેન્સીમાં પાર્ક કરેલ બાઇકને ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ અલનૂર રેસિડેન્સીમાં રહેતા અખિલેશ મિશ્રા દહેજની જેક કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવે છે, જેમણે ગત તારીખ 3/9/2019 રોજ પોતાના ઘર પાસે પોતાના મિત્રની બાઇક નંબર GJ16AQ3811 પાર્ક કરી હતી। તે દરમિયાન કરજણના જૂના બજારમાં રહેતો ચિંતન કલ્પેશ રોહિત તેઓની 15,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરી અંગે અખિલેશ મિશ્રાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। નબીપુર પોલીસે જૂના ભીલવાડામાંથી જુગાર રમતી 4 મહિલાઓ સહિત 8 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે। નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે જૂના ભીલવાડાના એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 4,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ભીલવાડામાં રહેતા નસીબ વસાવા, સુનિલ વસાવા, હરેશ વસાવા અને મુકેશ વસાવા તેમજ 4 મહિલાઓ મળી કુલ 8 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે। ઝઘડિયાના વણાકપુર ગામના યુવાને અગમ્ય કારણોસર સમડીના વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે। ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામમાં રહેતા 22 વર્ષીય પરેશ વસાવાએ સોમવારની સાંજે ગામની સીમમાં આવેલ સમડીના વૃક્ષ પર અગમ્ય કારણોસર ઓઢની વડે ફાંસો લગાવી લીધો હતો। ઘટના અંગે તેના પરિવારજનોએ રાજપારડી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। વાલિયા પોલીસે મીરાપુર જંગલમાંથી વિદેશી દારૂનો બિનવારસી હાલતમાં જથ્થો ઝડપી પાડ્યો। વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે મીરાપુર જંગલમાં દરોડા પાડ્યા હતા। પોલીસે ઘાસની અંદર સંતાડેલ વિદેશી દારૂના 1128 નંગ બોટલ મળી કુલ 1.75 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે વિદેશી દારૂ સંતાડનાર 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વીજ ગ્રાહકો નોંધે તારીખ 27મી મેના રોજ અગત્યનું સમારકામ હોવાથી 132 કેવીથી નીકળતા 22 કેવી શુક્લતીર્થ, મંગલેશ્વર ફીડર પર આવતા તમામ વિસ્તાર, કુંજરેસી પ્લાઝા, નારાયણ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ, મંગલ દર્શન સોસાયટી, શ્રીનિકેતન સોસાયટી, રામવાટિકા, ચામુંડા મંદિરની આસપાસનો વિસ્તાર, અય્યપ્પા ટેમ્પલ, કવિતાધામ, સંસ્કાર બંગલોઝ, જય હોટલ, શ્રીજી સદન, મારુતિ દર્શન સહિતના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની તમામે નોંધ લેવી। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલ તમામ SRPના જવાનો સાજા થયા। આજે વધુ એક જવાનને સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાંથી રજા અપાઈ। SRPના 3 જવાનો કોરોના સામે જંગ જીતી। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં કાચબાઓને ઓક્સિજન અર્થે મુકાયેલ મશીનો બંધ। કાચબાના અસ્તિત્વને ટકાવવા મશીન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। ઝઘડિયાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો। 7ના સમાજ વિદ્યાના પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દના સ્થાને વનવાસી શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો। વનવાસી શબ્દ આદિવાસીઓના બંધારણીય હિતને નુકસાન કરતો હોવાનો આક્ષેપ। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામેથી મહાકાય મગર પાંજરે પુરાયો। મગરને પકડવા નર્મદા નદી કિનારે ગોઠવાયું હતું પાંજરું। અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત। કારમાં સવાર વૃદ્ધની છાતીમાં ડિવાઈડરનો સળિયો આરપાર ઘૂસી ગયો। અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઇનમાં હાંસોટના કતપોર ગામ નજીક ભંગાણ। રસાયણયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન। અંકલેશ્વર GIDCમાં આવેલ યોગી એસ્ટેટથી ESI હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર, ચોમાસા પહેલા માર્ગ બનાવવામાં આવે તેવી લોકોની માંગ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।